जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप में हूँ भावेश मेहर फरी एक वक्त धोरण 9 ना दरेक विद्यार्थी मित्रों स्वागत करू छू। विद्यार्थी मित्रों, छेल्ले आपणे मातृभाषा विषय गुजराती में एक सरस मजाना काव्यनी वात करी हती, नाम हतुं एनुं मारा सपना में आव्या हरी। भगवान सपना में आवीने गोपी ने दर्शन आपे छे एनी वात आपणे छेल्ला काव्य में करी हती। आजे आपणे नवा एक एकम ने शुरुआत करवा जई रह्या छे। गुजराती नो एकम नंबर 18, शीर्षक छे एनुं पंगुम लंघय ते गिरी। एक संकलित कथा छे अने एना आलेखक एटले लखनार लेखिका छे हेतल नायक। साहित्य प्रकार रेखाचित्र। एक व्यक्ति नुं जीवन में बनेली एक घटना नी वात आपणने अहींया करशे। व्यक्ति कोण छे, शुं प्रसंग छे, एनी वात आपणे पाठनी साथे साथे करीशुं। परंतु ए पहेला आपणे शीर्षक ने समझी लईए। पंगुम लंघय ते गिरी। पंगु अर्थात के पांगळ, लंघय एटले के लांघवू, गिरी गिरी अर्थात के पर्वत, पांगळो एटले के अपंग व्यक्ति, लांघवू एटले पर्वत ने ओळंगवो अने गिरी एटले पर्वत। अपंग व्यक्ति पर्वत ने ओळंगे छे, तो पर्वत नी टोच ऊपर चढ़े छे। पग थी जे व्यक्ति अपंग होय, चालवामां मुश्किल अनुभवतो होय, तो चढ़वामां तो बहु तकलीफ पड़ती होय छे। परंतु आजे रेखाचित्र आपणे भणवाना छीए, एक छोकरी पर्वत ओळंगवानो जे सपनु जोती हती, सपनाने साकार करे छे। हेतल नायक आना आलेखक से, घटनानुं लखवानुं कार्य सेमना द्वारा करवामां आव्युं छे। घटना संकलित छे, मुद्दाओ दरेक जग्याएथी भेगा करीने माहिती से लखवामां आवेली छे। आपणे आजे पंगुम लंघय ते गिरी रेखाचित्रनो पहेलो भाग जोवानो छे। परंतु हजी सुधी तमे स्वामीनारायण विद्यासागर स्कूलनी यूट्यूब चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लो अने बेल आइकन दबावो, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહે। WhatsApp ગ્રુપના માધ્યમથી તમને મોકલવામાં આવેલા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરો। વિશેષ શિક્ષકો દ્વારા તમને જે WhatsApp ગ્રુપ દ્વારા વિડિયો મોકલવામાં આવે છે, દરેક વિડિયોનો પૂરેપૂરો અભ્યાસ કરજો। આપવામાં આવેલું ગૃહ કાર્ય હોય, બાકી નોટનું કાર્ય હોય, સ્વાધ્યાય પોતાનું કાર્ય હોય કે એકમ કસોટીનું કાર્ય હોય, દરેક કાર્ય સમયસર કરતા રહો અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। પંગુમ લંઘય તે ગિરી શીર્ષકને આપણે સમજી લીધું કે પાંગળો વ્યક્તિ, અપંગ વ્યક્તિ પર્વતને ઓળંગે છે, તો આ વ્યક્તિ કોણ છે, ઘટના ક્યારે બનેલી છે અને ઘટના ખરેખર શું છે એની વાત આપણે આજના તાસમાં કરવાના છીએ। આપણે આ સંકલિત કથાને ટૂંકમાં પહેલા જોઈ લઈએ, એની સાથે સંકળાયેલી શબ્દ સમજૂતી, કેટલાક કલ્પદા શબ્દો, કેટલાક અંગ્રેજી શબ્દોનો આપણે પરિચય મેળવી લઈએ, ત્યારબાદ આપણે ઘટનાનો ભાગ નંબર 1 છે સમજીએ। જોઈએ પહેલા સંકલિત કથા પંગુમ લંઘય તે ગિરી। એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે। એક યુવતી છે, એક છોકરી છે, એમના અડગ આત્મવિશ્વાસને કે હું આ કરી શકું, આ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે। વ્યક્તિ કોણ છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ। અરુણિમા નામની રાષ્ટ્ર કક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે। કોણ છે યુવતી? અરુણિમા, અને એ રાષ્ટ્ર કક્ષાની વોલીબોલની ખેલાડી છે। પરંતુ ટ્રેનમાંથી રાત્રે પસાર થતા ઘર તરફ આવતા લૂંટારુઓ છે એ બધા એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે। એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે, ટ્રેનમાંથી ફેંકી દીધી। એ જ સમય દરમિયાન સામેથી એક બીજી ટ્રેન પસાર થતી હતી, એમાં અરુણિમાનો એક પગ છે એ કપાઈ ગયો છે। આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા પર વગર ઓપરેશન કરાવે છે। આવી વિકટ પરિસ્થિતિમાં, એવી અઘરી પરિસ્થિતિમાં અરુણિમા હિંમત હારતી નથી, દવાખાનામાં
एनेस्थेसिया એટલે કે બેહોશ કરવાની દવા છે ખાલી થઈ ગઈ છે બેહોશ કર્યા વગર બેભાન કર્યા વગર એનો પગ જો કાપવામાં આવે તો એ પીડા સહન કરી શકે નહીં પરંતુ અરુણિમા સે હિંમત હારતી નથી અને આટલી પીડા સહન કરીને પણ બેહોશની દવા વગર પોતાનો પગ કપાવવા માટે ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ જાય છે એટલું જ નહીં એ જ ક્ષણ એ એવરેસ્ટ સર કરવાનો શોખ ના છે એક પગ એનો કપાઈ ગયો છે છતાં પણ એ જ વખતે હવે વોલીબોલ તો એ રમી શકે એમ છે નહીં પરંતુ એવરેસ્ટ આપણા ભારતનું શિખર છે સૌથી મોટું આ બરફથી ઢંકાયેલું હોય આ શિખરને સર કરવાનું એ સ્વપ્ન સેવે છે એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા આપણને આ ગદ્યમાં જોવા મળે છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે છે પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પર પણ સર કરે છે એવરેસ્ટ સર કરવાનું એને સપનું લીધું છે સપનું જોયું છે આમ એવરેસ્ટ સર એ કરે છે અને એની સાથે સાથે વિશ્વના બીજા ઘણા બધા શિખરો છે જે ઊંચા છે એ શિખરો પણ એ સર કરે છે અને જાણે કે પંગુમ લંગયતે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે જાણે સુભાષિત આપણે સાંભળેલો હોય વારે વારે પંગુમ લંગયતે ગિરિમ એટલે કે પાંગળો અપંગ પર્વતને ઓળંગે છે આ સુભાષિતને એ સાર્થક કરે છે સિદ્ધ કરે છે ઘણા શબ્દો આમાં અંગ્રેજીના આવશે ઘણા ટૂંકા રૂપો આવશે ઘણા તળપદા શબ્દો પણ આવશે આપણે જોઈ લઈએ રૂઢિપ્રયોગો સાથેની માહિતી ડિસ્ટ્રિક્ટ અંગ્રેજી શબ્દ છે એનો અર્થ થાય જિલ્લો સી આઈ એસ એફ ટૂંકું રૂપ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સનું મિઝબાની એટલે ઉજાણી વિટંબણા એટલે કે મૂંઝવણ કે મુશ્કેલી લક્ષ્ય એટલે ધ્યેય જેને આપણે ટાર્ગેટ કહીએ પ્રતિબદ્ધ એટલે ચોક્કસ ધ્યેયને વરેલો વિરુદ્ધાર્થી શબ્દો પણ છે દુર્ભાગ્ય તો સદભાગ્ય શક્ય તો અશક્ય દુર્ગમ તો સુગમ મજબૂત તો તકલાયું ઉત્સાહ તો નિરુત્સાહ કુદરતી તો કૃત્રિમ રૂઢિપ્રયોગો બે આપ્યા છે આભા બની જવું અર્થાત કે દંગ રહી જવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું રૂવાડા ઊભા કરી દેવા અર્થાત કે રોમાંચિત થઈ જવું જોઈએ આપણે પંગુમ લંગઈ તે ગિરિમ આલેખક હેતલ નાયક આપણને કઈ ઘટનાથી વાક્યાપ કરાવે છે રૂબરૂ કરાવે છે કઈ ઘટના ક્યારે બનેલી છે શું ઘટના બનેલી છે અને ઘટના અંતર્ગત શું વિગત છે આપણને આપવામાં આવેલી છે પેજ નંબર 121 ગદ્યનું નામ છે પંગુમ લંગઈ તે ગિરિમ એક સંકલિત રેખાચિત્ર છે અરુણિમાના પાત્રને વ્યક્ત કરતી એક જીવનની ઘટનાનો અહીં આલેખન કરવામાં આવેલું છે એકમ નંબર 18 ભાગ નંબર 1 માં આપણે આજના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ જગ્યા છે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ છે કઈ ઘટના એવી બની છે કે હોસ્પિટલમાં સ્ટાફ છે આજે દોડધામ કરી રહ્યો છે કોઈક વ્યક્તિને દાખલ કરવામાં આવેલો છે બરેલી ડિસ્ટ્રિક્ટ બરેલી જિલ્લાની હોસ્પિટલના સ્ટાફમાં અત્યારે દોડધામ મચી ગઈ છે અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું ઘટના એવી બની હતી કે અરુણિમા નામની એક યુવતી હતી એના પગનું ઓપરેશન કરવાનું હતું એના કારણે હોસ્પિટલનો સ્ટાફ છે અત્યારે દોડધામ કરી રહ્યો છે ઓપરેશનની તૈયારીઓ કરી રહ્યો છે પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થિયાની સુવિધા ઓપરેશન કરવાનું એટલે આપણને ખબર છે શરીરના અંગો છે એને કાપવા પડે એટલે લોહી નીકળે અને હોસ્પિટલમાં આ નીકળેલા લોહીની સામે આપણે લોહી છે ચડાવવું પડે પણ અહીંયા ચિંતાજનક બાબત એ હતી કે આ હોસ્પિટલમાં અત્યારે દર્દીને માટે લોહીની વ્યવસ્થા ન હતી કે પછી ઓપરેશન કરવા માટે દર્દીને બેભાન કરવાની બેહોશ કરવા માટેની એનેસ્થેસિયાની સુવિધા દવા પણ હતી નહીં અરુણિમાએ અર્ધ ભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અરુણિમા બેભાન નહોતી થઈ અર્ધ ભાન અવસ્થામાં હતી પૂરેપૂરું એ જાગૃત અવસ્થામાં પણ નહોતી અને આવી અવસ્થામાં એણે સાંભળ્યું કે ડોક્ટરો અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આપણી પાસે લોહીની સુવિધા નથી અને બેહોશ કરવા માટેની દવાની સુવિધા પણ નથી અને ડોક્ટરને હિંમતથી કહ્યું ડોક્ટરને અરુણિમાએ હિંમત આપી અને શું કીધું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી ડોક્ટરને બધી એને વાત કહી
કે મારો પગ કપાઈ ગયો અને આખી રાત હું રેલવેના ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહી છે સહન કરી છે આ ઘટના ખૂબ જ ભયંકર હતી અને આ વેદનાને મેં સહન કરેલી છે તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ અરુણિમાએ શું કીધું એ તો મારું ખરાબ કામ થયું હતું પણ અત્યારે તો મારું ઓપરેશન કરવાનું છે મારા ભલા માટે તમે આ મારો પગ કાપવાના છો તો એ તો દવા એની જે પીડા થઈ છે એ તો હું સહન કરી લઈશ એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા ડોક્ટર અને નર્સને નવાઈ લાગી કે અરુણિમા દ્વારા એનો પગ કાપવાનો છે લોહીની સુવિધા નથી બેહોશી કરવા માટેની દવા નથી છતાં પણ એ વગર દવાએ વગર બેભાન થઈએ આ પગ કપાવવા માટે તૈયાર થઈ છે અને નવાઈ લાગે છે આશ્ચર્યચકિત થઈ જાય છે તેમની માનવતા જાગી ઉઠી કે આ વ્યક્તિનો અમે પગ કઈ રીતે કાપશું બેહોશ કર્યા વગર હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું હોસ્પિટલના જે ડોક્ટરો હતા એમનું બ્લડ ગ્રુપ અરુણિમાના બ્લડ ગ્રુપ સાથે મળતો આવતું હશે અને જે ફાર્માસિસ્ટ એટલે કે મેડિકલ વાળા હતા એ બધાએ અરુણિમા માટે રક્તદાન કર્યું કેમ કે ત્યાં લોહીની સુવિધા હતી ને હાજરમાં લોહી હતું નહીં અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું અરુણિમાને બેભાન કર્યા વગર આપણે ભાનમાં હોઈએ અને આપણને જરીક એવી કોઈ સૂળ અડાડે સોય અડાડે તો આપણને કેટલી પીડા થાય અરુણિમા ભાનમાં હતી અને એનો પગ કાપવામાં આવ્યો તો વિચાર કરો કે એને કેટલું દર્દ પીડા થઈ હશે આમ અરુણિમાનું ઓપરેશન એનેસ્થેસિયા એટલે કે બેહોશીની દવા વગર કરવામાં આવ્યું ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો પગને શરીરથી જુદો પાડવામાં આવ્યો ભયંકર વેદના સાથે એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે એ પીડા એ વેદના કેવી એ સમયે થઈ હતી જ્યારે અરુણિમા આજે એ દ્રશ્યને યાદ કરે છે ત્યારે એને શરીરના રૂવાડા બેઠા થઈ જાય છે તો એને આ વેદના સહે મહેસૂસ થઈ જતી હોય છે ટૂંકમાં પહેલા પેરેગ્રાફમાં આપણે શું ભણ્યા કે ઘટના શું બની હતી જેના કારણે શું પરિણામ આવ્યું બરેલી ડિસ્ટ્રિક્ટની હોસ્પિટલમાં સ્ટાફ છે દોડધામ કરી રહ્યો છે અરુણિમાના પગનું ઓપરેશન કરવાનું છે પણ હોસ્પિટલમાં હાલમાં લોહીની કે એનેસ્થેસિયાની સુવિધા ઉપલબ્ધ નથી અરુણિમા ડોક્ટરોને હિંમત આપતા કહે છે કે મેં ઘણી વેદના સહન કરી છે તમે મારા ભલા માટે પગ કાપશો એટલે હું સહન કરી લઈશ એટલે ડોક્ટરોએ ફાર્માસિસ્ટોએ બધાએ રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વગર અરુણિમાના પગનું ઓપરેશન કરવામાં આવ્યું આ પીડા ખૂબ જ ભયંકર હતી આજે પણ એને યાદ કરતા અરુણિમા છે એના શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે 2011 ની 11 એપ્રિલે અરુણિમા CISF સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ માં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી તારીખ કઈ હતી 11 એપ્રિલ 2011ની વાત છે અરુણિમા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સમાં જોડાવા માટે ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસ ટ્રેનમાં બેઠી હતી અને ટ્રેનમાં બેસીને લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો એના ગળામાં પહેલો સોનાનો ચેઇન હતો કેટલાક બદમાશોએ જોઈ લીધો અને ચોરી કરવાના ઈરાદે આ અરુણિમા સાથે ઘટના બની ગયેલી એટલે તમને ઘરેથી કહેવામાં આવે કે તમે બહાર જાઓ ત્યારે સાથે કિંમતી ઘરેણા કે વધારે પડતા પૈસા લેવા નહીં આપણને એમ થાય કે ચોરી જાય કે લઈ જાય તો કાંઈ વાંધો નહીં ભલે લઈ જાય પણ એના કારણે ક્યારેક આપણા જીવનું પણ જોખમ ઊભું થતું હોય છે એટલે ક્યારેય પણ બહાર જતી વખતે કિંમતી ઘરેણાઓ કિંમતી વસ્તુઓ કે રોકડ રકમ ઝાઝી તમારી પાસે રાખવી જોઈએ નહીં અરુણિમા સાથે પણ આવી ઘટના બની ગળામાં પહેલેલા સોનાના ચેઇનના કારણે એનો એક પગ છે કપાઈ ગયો એક પગ સુધી તો ઠીક ક્યારેક એવી ઘટના પણ બને કે માણસને જીવથી હાથ ધોવા પડે એટલે ક્યારેય પણ આપણી સાથે કિંમતી વસ્તુઓ કે ઘરેણાઓ રાખવા જોઈએ નહીં આ બદમાશોએ ચેઇન ખેંચવાના ઈરાદેથી અરુણિમા ઉપર હુમલો કર્યો ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો કેમ કે બદમાશો હતા જો કોઈ વિરોધ કરે તો એને પણ આ વ્યક્તિઓ મોતને ઘાટ ઉતારી શકે એમ હતા એટલે ડબ્બામાં ઘણા બધા બીજા પેસેન્જરો પણ હતા પણ કોઈએ આ ઘટનાનો વિરોધ કર્યો નહીં અરુણિમાનો ચેઇન
लूटारा चोरी जता था छता कोई कशु कीधु नहीं કોઈએ એમને અટકાવ્યા પણ નહીં. અટકાવે તો ઓલા લૂંટારાઓ છે એને પણ મારે, એટલે કોઈ એને અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો નહીં. વોલીબોલની રાષ્ટ્ર કક્ષાની રમતી રહેલી અરુણિમાએ સામે લડત આપી. એકલી અરુણિમા પોતે વોલીબોલની નેશનલ કક્ષાની ચેમ્પિયન અથવા તો રમતવીર હતી, એણે પોતે આ લૂંટારાઓ સામે લડવાની લડત આપી. એ ઝઝૂમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એ લડી તો ખરી પણ એકલી પડી, ઝઝુમી ઘણું બધું, પણ એકલી અને અસહાય હોવાના કારણે ઓલા બદમાશોએ લૂંટારાઓ એને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. શરૂ ટ્રેનમાં એના દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાઈને કચડતી ગઈ. એના અરુણિમાના દુર્ભાગ્ય છે, નસીબ સારું નહીં હોય કે એને જ્યારે બહાર ફેંકવામાં આવી એ સમય દરમિયાન સામે એક બીજી ટ્રેન ત્યાંથી પસાર થઈ બાજુના રેલવે ટ્રેક અથવા તો પાટા ઉપરથી, અને એ ટ્રેનની સાથે સાથે અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય હતું એ પણ કચડાઈ ગયું. શું ઘટના બની? અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. અરુણિમાનો ડાબો પગ હતો એ સામેની આવતી ટ્રેન હતી એના નીચે એને કપાઈ ગયું. લોહી લુહાણ હાલતમાં આખી રાતે મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. પગ કપાઈ ગયો એટલે વિચાર કરો કેટલું લોહી નીકળ્યું, કેટલી પીડા થઈ હોય. આવી અવસ્થામાં, આવી સ્થિતિમાં અરુણિમા આખી રાત એ રેલવે ટ્રેક ઉપર પડી રહી અને મદદ કરવા માટે, લોકોને બોલાવવા માટે બૂમો પાડતી રહી. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. રાત્રે અંધારામાં 7 કલાક સુધી ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. 7 કલાકમાં એ સ્થળ ઉપરથી 49 જેટલી ટ્રેન પસાર થઈ ગઈ, પણ કોઈ વ્યક્તિ એની મદદે આવ્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિઝબાની માણવા ઉંદરો આવી. એનો પગ કપાઈ ગયો એના કારણે માંસ હતા એના લોચા નીકળેલા. આ માંસ ખાવા માટે, માંસની ઉજાણી કરવા માટે કેટલાક ઉંદરો છે ત્યાં ભેગા થયેલા. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીની વાતનો ઘટનાનો આપણે અભ્યાસ કરીએ. આગળ હવે શું બને છે? અરુણિમાની મદદ કોણ કરે છે? અરુણિમાને દવાખાને હોસ્પિટલમાં કોણ પહોંચાડે છે? કઈ રીતે એવરેસ્ટ સર કરે છે એની આપણે વિગત આવતા ક્લાસમાં ભણીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ એકમ નંબર 18 પંગુમ લંઘઈ તે ગિરિમ પાઠના શબ્દો, વિરોધી શબ્દો અને રૂઢિપ્રયોગો ફરજિયાત એકવાર તમારી પાકી નોટમાં લખી લેવાના છે અને વિડીયોનો પૂરેપૂરો શરૂઆતથી અંત સુધી અભ્યાસ કરવાનો છે. ફરીથી મળીશું આજ ગદ્યના ભાગ નંબર 2 સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.